નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ એકમ કસોટી જુલાઈ 2023, જે તારીખ 20/7/2023ના રોજ લેવાની છે અને 25 માર્ક્સનું પેપર રહેશે. આ અગાઉ આપણે પેપર 1 જોયું છે, આ પેપર 2 છે અને આ પછી તમને પેપર 3 પણ મળશે. એટલે આવા 3 પેપર છે, એ 3 પેપરની તમે તૈયારી કરશો તો તમને કોઈપણ જાતની મુશ્કેલી પરીક્ષામાં થશે નહીં. પહેલાં આપણે જોડકા પૂછેલા છે. હિમ ડીપ્રો એટલે હિમાલયની ઊંચાઈ પર જોવા મળે. લાલ પાંડા તે આપણને શીત વનોમાં જોવા મળે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન તે આપણને રાજસ્થાનમાં જોવા મળે. અને નર સરોવર એ ગુજરાતમાં આવેલું છે. એટલે આ રીતના તમે જવાબ લખી શકો અને એનો ઉત્તર પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થ ઝીણા કણોવાળા કઠણ ખડક પદાર્થ, ખોટું. ભારત વિકસિત દેશ છે એ પણ ખોટું છે. નીચેના પ્રશ્નો સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? તો ભારતના મૂલ્યો એટલે અહિંસા, ત્યાર પછી વિશ્વ શાંતિ જેવા મૂલ્યો છે એની આજે આપણે ક્યાં જોવા મળે છે? વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર, વિશ્વ શાંતિ અને અહિંસા. ત્યાર પછી ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો જોઈએ અહીંયા આપણે લેવાતા સંકલ્પ ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરેનો ઉપયોગ થાય છે. કયા પ્રકારના જંગલો સીધો સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? તો અનામત જંગલો. ત્યાર પછી ખાલી જગ્યા પૂછેલી છે. ખાલી જગ્યાના મેરો એટલે ક્વાન્ટ છોટા ઉદેપુરમાં હોળીથી રંગ પાચમ સુધી ભરાય છે. આપણે 3 ઓપ્શન આપેલા છે, એમાં આપણો જવાબ આવશે ભાંગુડિયા. ખાલી જગ્યાનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. જવાબ આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જૂજ સંખ્યામાં મળી આવે છે. આ વિધાન કોને લાગુ પડે છે? જવાબ આવશે ગેંડાને. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? જવાબ આવશે ખેતી. ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી વિભાગ બી છે. વિભાગ બીમાં આપણને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે. એમાં એક પ્રશ્ન આવો છે, કયા શિલ્પો અને સ્થાપત્યો જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે? તો જવાબ જોઈએ આપણે, મૌર્ય યુગની ઊંધા ક્રમણની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રભામારિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગુપ્ત યુગની કાલખન જૈન એવા ઘણા બધા આપેલા છે. આપણે રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ આપણા સાંસ્કૃતિક વારસો છે. ભારતીય સંગીત કલાની માહિતી આપો. એમાં આપણે જોઈએ, પહેલું સ્વર તાલ લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોથી અલગ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં વહેંચી શકાય. સારે ગમ પની ઢ એ મુખ્ય 7 સ્વર છે. ભારતીય સંગીતમાં શ્રી દીપક હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે. વિભાગ સીની વાત કરીએ તો ભારતની એક કલા તરીકે એકીક અકીક કામનો પરિચય આપણે કરાવવાનો છે. તો જોઈએ અકીકની અંદર શું આવે છે. તો ભારતની એ અકીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા ચકમક, કોર્મેનિયમ, અર્ધપારદર્શક, સુંદર રાતો પથ્થર વગેરે પથ્થરોમાં અકીક મુખ્ય છે. અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતના ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત એટલે કે નાની નરોલી પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક મળે છે. તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને અલંકાર જરવા માટે બને છે. એટલે ખંભાટમાં મોકલવામાં આવે છે અને ખંભાટમાંથી પછી એની પર પ્રક્રિયા કરવામાં આવે છે.
તેઓ અકીટના પથ્થરોની મારા અને મરકા પણ બનાવે છે. અને વિભાગ ડીની વાત કરીએ તો એ આગળ પણ આપણે પેપર વનમાં જોયું હતું એ પ્રમાણે કઈ કઈ પ્રજાઓ આવેલી હતી. એમાં છ પ્રજા છે, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો, એવી છ પ્રકારની પ્રજાઓ આપણા દેશમાં આવેલી હતી. અલ્પાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ, મોંગોલોઇડ અને આડિયો, આ છ એ છ પ્રજા વિશે આપણે પેપર વનમાં જોયું છે. એટલે અહીંયા આપણે સમય બગાડતા નથી, એટલે આ પેપર ટુ છે. આ અગાઉ આપણે પેપર વન પણ બનાવ્યું હતું અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે પેપર થ્રી પણ જોઈશું. આભાર.